नमस्कार विद्यार्थी मित्रों, धोरण आठ विषय गणित नील कोचिंग क्लासीस गई काले आपणे जे चलाव्युं थोड़ुं पुनरावर्तन करी लईए। पहेला काले अमुक सूत्र तमने लखावेला, एमां पहेलुं सूत्र हतुं विकर्णोनी संख्या। तेनुं सूत्र शुं हतुं? तो कि एन काउंसमां एन माइनस वन बाय टू माइनस एन, त्यार पछी कोईपण बहुकोणना बधा खूणानो सरवाळो, एनी माटेनुं सूत्र हतुं एन माइनस बे गुणिया एक सौ एंसी। त्यार पछी बाजुओनी संख्या परथी बहिष्कोणनुं माप, तो एनुं सूत्र हतुं त्रणसो साठना छेदमां एन। बहिष्कोणना माप परथी बाजुओनी संख्या, तो एनुं सूत्र त्रणसो साठ छेदमां बहिष्कोणनुं माप। तो हवे आगळ जोईए, ગઈકાલે આપણે બે ચાર દાખલા ગણાવેલા, આગળ જોઈએ દાખલો। દાખલા નંબર ત્રણ, આવું આપેલું છે આકૃતિ। પરફેક્ટ રીતે આપણે કોઈ પણ વસ્તુનો ઉપયોગ કર્યા વગર દોરીએ છીએ। પંચકોણ, એક પંચકોણ આપેલો છે ને, આવી આકૃતિ આપેલી છે અંદાજિત। થોડુંક વ્યવસ્થિત દોરીએ આપણે આકૃતિ। નિયમિત પંચકોણ આ ટાઈપનો બતાવેલો છે, નાનું માપ એક્સ આપેલું છે। બધી બાજુના કોઈ પણ બહુકોણની વાત કરીએ, બધી બાજુના માપ કેવા આપેલા છે? સરખા। અને એટલે તમને કેવો હોય બહુકોણ આપેલો છે? નિયમિત। તો કે અહીં આકૃતિમાં નિયમિત પંચકોણ આપેલ છે। હવે નિયમિત પંચકોણ કહે તો આપણે તમને આગળ કીધું, નિયમિત કોને કહેવાય? તો કે જે બહુકોણની બધી બાજુ અને બધા ખૂણાના માપ કેવા હોય? સરખા। હવે અહીંયા બધી બાજુના માપ તો બતાવ્યા છે, હવે એક ખૂણાનો એક્સ હોય માટે બધા ખૂણાના માપ કેવા હશે? સરખા। માટે પાંચેય ખૂણાનું માપ, પાંચેય ખૂણાનું માપ કેટલું લઈ લેવાનું? એક્સ। કેટલું લેવાનું? એક્સ। હવે આગળ પંચકોણના બધા ખૂણાનો સરવાળો, સરવાળો। ચલો, પંચકોણના બધા ખૂણાનો સરવાળો કેટલો થશે? પાંચસો ચાલીસ અંશ। માટે શું લખાશે? પંચકોણના બધા ખૂણાનો સરવાળો પાંચસો એટલે એક્સ પ્લસ એક્સ પ્લસ એક્સ એક્સ પ્લસ એક્સ બરાબર પાંચસો ચાલીસ અંશ। એક્સ પ્લસ એક્સ પ્લસ એક્સ પ્લસ એક્સ પ્લસ એક્સ એટલે કેટલા થશે? પાંચ એક્સ બરાબર પાંચસો ચાલીસ અંશ। માટે એક્સ બરાબર પાંચસો ચાલીસના છેદમાં પાંચ, માટે એક્સ ઇઝ ઇક્વલ ટુ, ચલો પાંચ એકા પાંચ, ભાગનો ચાલ એટલે શૂન્ય, કેટલા થઈ ગયા? ચારના ચાલીસ, આઠ પચામ ચાલીસ। આમ એક્સની કિંમત કેટલી મળશે? એકસો આઠ અંશ। તો આમ આકૃતિમાં દર્શાવેલ એક્સની કિંમત આપણને કેટલી મળી? એકસો આઠ અંશ। ચલો આગળ જોઈએ, બીજો પ્રશ્ન દાખલા જોઈએ। હવે આકૃતિ આપેલી છે, આ ખૂણાનું માપ એકસો પાંત્રીસ અંશ, આ ખૂણાનું માપ વીસ અંશ, અહીંયા આપેલો છે વાય, અહીંયા આપેલો છે એક્સ, અને અહીંયા આપેલો છે ઝેડ। આપણને શોધવાનું શું કીધેલું છે? તો કે એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ શોધવાનું છે। એકદમ સરળ દાખલો છે, પેલા દાખલો સમજીએ અહીંયા ધ્યાન।
આ એક ત્રિકોણ છે. હવે આપણે આગળ ભણ્યા કે ત્રિકોણ હોય તેના ત્રણ ખૂણાનો સરવાળો કેટલો થાય, તો કે 180 અંશ. તો એના પરથી આપણને આ બે ખૂણાના માપ પરથી આપણને આ ત્રીજા ખૂણાનું માપ મળી જશે, તો કે આ. ત્યાર પછી શું કરવાનું, તો કે આ બે રેખિક જોડના ખૂણા, આ બે રેખિક જોડના ખૂણા, આ બે પણ રેખિક જોડના, રેખિક જોડના ખૂણા તેમનો સરવાળો કેટલો થાય, 180 અંશ. તો એની પરથી આપણને એક્સ વાય અને ઝેડનું માપ મળી જાય, મળી ગયું. તો ત્રણેયનો શું કરી નાખવાનું, સરવાળો. ચલો, આપેલ ત્રિકોણના બે ખૂણા ના માપ કેટલા કેટલા છે, 135 અંશ અને 20 અંશ છે. હવે ત્રિકોણના ત્રણ ખૂણાનો સરવાળો કેટલો થશે, 180 અંશ. માટે શું લખાય, ચલો આપણે ત્રીજા ખૂણાનું માપ, તો શું લખાય, માટે ત્રીજા ખૂણાનું માપ કેટલું થાય, તો કે 180 માઇનસ આ બે ખૂણાનો સરવાળો 135 + 20 ઇઝ ઇક્વલ ટુ 180 માઇનસ, ચલો 135 + 20 કેટલા થાય, 155. 180માંથી તમે 155 બાદ કરો તો 10માંથી 5 જાય તો 5, 8ના કેટલા થઈ જાય, 7માંથી 5 જાય તો 2. તો ત્રીજા ખૂણાનું માપ કેટલું મળ્યું આપણને, 25 અંશ. હવે તો શું લખાય, તો કે મેં કીધું એમ આ બેનો સરવાળો 180 હોય, આ બેનો સરવાળો 180 ને આ બેનો સરવાળો પણ 180, તો કે આકૃતિ પરથી આપણને ખબર છે કે લખવાની જરૂર નથી કે આ બે રેખિક જોડના ખૂણા છે, તો કે એક્સ પ્લસ 135 = 180 અંશ. કેમ, તો કારણ લખવાનું રેખિક જોડના ખૂણા માટે એક્સ બરાબર શું લખાય, 180 - 135 માટે એક્સ બરાબર, ચલો 180 માંથી 10માંથી 5 જાય તો 5, 7માં 3 જાય તો 4, લખેલો મળશે એક્સ બરાબર 45 અંશ. એ જ પ્રમાણે વાય પ્લસ, ચલો આ ખૂણાનું માપ આપણને કેટલું મળ્યું, 25 અંશ બરાબર 180. કારણ, તો કે રેખિક જોડના ખૂણા પ્લસ 25, પહેલી બાજ જાય તો માઇનસ 25. 180માંથી તમે 25 બાદ કરો એટલે આપણને શું મળશે, 155 અંશ. અને એ જ પ્રમાણે એક્સ પ્લસ ઝેડ પ્લસ 20 = 180 અંશ. કારણ શું લખવાનું, તો કે રેખિક જોડના ખૂણા માટે શું લખાય, ઝેડ બરાબર 180 - 20 અંશ માટે ઝેડ બરાબર કેટલા મળશે, 160 અંશ. દરેક નામ સમજ પડી કે હજુ ન પડી, દરેકને દાખલામાં સમજ પડી કઈ રીતના કરવું એ. હવે શું કરવાનું શોધવાનું કીધું, તો કે એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ, તો કિંમત મૂકી દે માટે એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ બરાબર એક્સ એટલે કેટલો મળ્યો આપણને, 45 અંશ, વાય 155 ને ઝેડ 160. 45 + 155 + 160, 45 + 155 કેટલા થશે, 200 + 160 એટલે કેટલો મળશે જવાબ, 360 અંશ. દરેકને દાખલામાં સમજ પડી કે હજુ ન પડી. હવે આ જ પ્રમાણે ચતુષ્કોણની આકૃતિ હોય તો તમારે ચતુષ્કોણની આકૃતિવાળો દાખલો કાલે હોમવર્કમાં મૂક આપીશ,
तो ये तमारे करवानो रहेशे। तो फरी एक वार दाखलो आ टाइपनी आकृति आपेली छे, तो आ बे खूणाना माप अने अहीं एक्स वाई झेड आपेला। तो पेलो त्रिकोण छे तो त्रण खूणानो सरवाळो 180°, બે ખૂણાના માપ પરથી પહેલાં તો ત્રીજા ખૂણાનું માપ શોધી નાખવાનું, તો કેટલું મળે? તો કે 180 માઇનસ આપેલા ખૂણાનો સરવાળો, તો કે 180 માઇનસ 135 પ્લસ 20 બરાબર 180 માઇનસ 155। 180માંથી 155 બાદ કરો એટલે કેટલા મળશે? 25°। હવે આકૃતિ પરથી મેં કીધું કે એક્સ અને 135 રેખિક જોડના ખૂણા, 20 અને ઝેડ રેખિક જોડના ખૂણા, વાય અને 25 રેખિક જોડના ખૂણા। રેખિક જોડના ખૂણા હોય તેમનો સરવાળો પણ કેટલો થાય? 180°, તો કે એક્સ પ્લસ 135 બરાબર 180°, કારણ રેખિક જોડના ખૂણા પ્લસ 135 પહેલી બાજુ જાય તો માઇનસ 135, માટે એક્સ બરાબર કેટલા મળશે? 45°। વાય પ્લસ 25 બરાબર 180, કારણ તો કે રેખિક જોડના ખૂણા પ્લસ 25 પેલી બાદ જાય તો માઇનસ 25, માટે વાય બરાબર 180 માઇનસ 25। 180માંથી 25 બાદ કરો તો વાય બરાબર કેટલા મળશે? 155। એ જ પ્રમાણે ઝેડ પ્લસ 20 બરાબર 180, કારણ રેખિક જોડના ખૂણા પ્લસ 20 પેલી બાદ જાય તો માઇનસ 20, માટે ઝેડ બરાબર 180 માઇનસ 20, માટે ઝેડ બરાબર કેટલા મળશે? 160°। હવે આપણને શું એક્સ વાય અને ઝેડ મળી ગયો, ત્રણેયનો સરવાળો પૂછ્યો છે, તો એક્સ પ્લસ વાય પ્લસ ઝેડ બરાબર 45° પ્લસ 155° પ્લસ 160 બરાબર કેટલો થશે? 360°। આપણે ગઈકાલે જ વિધાન કીધું હતું, તમને જો યાદ હોય, બહુકોણ કોઈ પણ હોય તો એના બધા જ બહિષ્કોણનો સરવાળો, બહુકોણના બધા જ બહિષ્કોણનો સરવાળો કેટલો થશે? 360°। હવે બીજો એક સવાલ હું તમને પછી કહીશ આવશે ત્યારે, તો આ વાત કરી આકૃતિની, હવે તમને શું કહે છે? ચલો અહીંયા ધ્યાન, કે વિકર્ણોની સંખ્યા લખવાની છે। ચલો પ્રશ્નમાં શું શોધવાનું છે? વિકર્ણોની સંખ્યામાં પહેલો નિયમિત, આપણે કાલે ષટકોણ સુધી આપણે વધારે લઈએ, 10° અને 15° આ બે તમને શીખવાડું, નિયમિત 10° તમને કે નિયમિત 10° કેટલા વિકર્ણ હોય? તો પહેલું તમને મેં શું કીધું, 10° એટલે એની કેટલી બાજુ હોય? નિયમિત 10°ને 10, માટે n બરાબર કેટલા લઈ લેવાના? 10। પછી લખવાનું વિકર્ણોની સંખ્યા, વિકર્ણોની સંખ્યા, ચલો એનું સૂત્ર કાલે સમજાવ્યું, શું કીધેલું? તો કે n કૌંસમાં n માઇનસ 1/2 માઇનસ n, હવે જ્યાં n દેખાય છે ત્યાં કેટલા મૂકી દેવાના? 10। તો એકદમ સરળ, 10 કૌંસમાં 10 માઇનસ 1/2 માઇનસ 10। ચલો 10 કૌંસમાં 10માંથી 1 જાય તો કેટલા વધશે? 9/2 માઇનસ 10, 10 9 90/2 માઇનસ 10, 90/2 એટલે 45 માઇનસ 10 બરાબર કેટલો જવાબ આવશે? 35। તો આમ નિયમિત 10°ને કેટલા વિકર્ણ હોય છે? 35। કેટલા વિકર્ણ હશે? 35। એ જ રીતના નિયમિત 15°, કે ચલો 12°, બસ 15° તમારે આવશે, ન આવે 12°। તો વી એન અહીંયા કેટલા લઈ લેવાના? 12। સૂત્ર એ વિકર્ણોની સંખ્યા, મેં તમને બીજું સૂત્ર પણ સમજાવેલું, આનું સાત સૂત્રનું સાદુરૂપ આપીને આપણે બીજું સૂત્ર શું લખેલું કોઈને જો યાદ હોય, તો કે n² - 3n/2 આ સૂત્ર મૂકો કે આ સૂત્ર, કંઈ ફરક પડશે નહીં। હવે અહીંયા એનની જગ્યાએ કેટલા મૂકી દેવાના? 12, 12નો વર્ગ
माइनस त्रण काउंस में बार छेद में बे बार नो वर्ग केटलो थशे 144 माइनस बार ताली केटला थशे 36 एना छेद में बे। चलो 144 में 36 बात करिए आपणे तो लगभग 100 ने केटला वधशे 8 14 में 6 जाए तो 8 3 में 3 जाए 0 1 एमना एना छेद में 108 ભાગ્યા 2 કરો એટલે કેટલો જવાબ આવશે 54। તો આ શું છે તો નિયમિત હવે એ જના પંચકોણ આપે ષટકોણ આપે સપ્તકોણ આપે અષ્ટકોણ આપે તમે કોઈ પણ બેમાંથી કોઈ પણ એક સૂત્રનો ઉપયોગ કરી શકો આમાંથી કોઈ પણ એક સૂત્રનો આપણે શું કરી શકાય ઉપયોગ કોઈ પણ સૂત્રનો ઉપયોગ જવાબ સરખો જ આવશે એવું નથી કે પહેલું સૂત્ર જ સાચું અમુક સ્કૂલમાં પહેલું કહે તો પહેલાંનો બીજું કહે તો બીજાનો કોઈ પણ સૂત્રનો તમે ઉપયોગ કરી વિકર્ણની સંખ્યા શોધી શકો છો। આગળ જોઈએ બાજુઓની પરથી બાજુઓ પરથી બહિષ્કોણનું માપ શોધવાનું છે તમને બાજુઓની સંખ્યા આપે નિયમિત બહુકોણની અને એની પરથી આપણે શું શોધવાનું છે બહિષ્કોણનું માપ તો અહીંયા આપણે પહેલું બાજુઓની સંખ્યા પરથી શું શોધવાનું છે બહિષ્કોણનું માપ ચલો પહેલું બાજુઓની સંખ્યા આપેલી છે ધારો કે 6 બીજામાં આપેલી છે વન બાય વન લઈએ આપણે પહેલું બાજુઓની સંખ્યા કેટલી આપી 6 તો તમારે કાંઈ કરવાનું નથી માટે એન બરાબર કેટલા લઈ લેવાના 6 હવે સૂત્ર મૂકવાનું બહિષ્કોણનું માપ સૂત્ર શું થશે તો ગઈકાલે આપણે કીધેલું 360ના છેદમાં એન હવે એન એ શું દર્શાવે બાજુઓની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ શું લખાશે 360ના છેદમાં 6 છ એ છ એ 36 0 એમ 9 એમ તો આમ 6 બાજુવાળો 6 બાજુવાળો બહુકોણ હોય તો એના બહિષ્કોણ કયો નિયમિત 6 બાજુવાળો નિયમિત બહુકોણ હોય તો એના બહિષ્કોણનું દરેક બહિષ્કોણનું માપ કેટલું હશે 60 અંશ। ચાલો એ જ પ્રમાણે બીજો લઈએ 9 બાજુવાળો બહુકોણ તો અહીંયા એન બરાબર કેટલા લઈ લેવાના 9 સૂત્ર આ જ છે શું તો કે બહિષ્કોણનું માપ બરાબર શું લખાય 360 છેદમાં એન તો કે 360 છેદમાં કેટલા 9 9 ચોક 36 0 એમ 9 એમ તો આમ 9 બાજુવાળો કોઈ બહુ નિયમિત બહુકોણ હોય તો એના બધા જ બહિષ્કોણનું માપ કેટલું મળશે બાળકો 40 અંશ તો દરેકને આશા છે આશા રાખું દરેકને આમાં સમજ પડી હશે આમાં બીજું કાંઈ નહીં ધારો કે 15 બાજુ કહે તો બાય ચાન્સ એમ કે 15 બાજુ તો 360ના છેદમાં 15 30 બાજુ તો 360ના છેદમાં 30 20 બાજુ 360ના છેદમાં 20 એકદમ સરળ ભાગાકાર છે। આગળ જોઈએ હવે જે જે એમાં રકમ લખું છે સમજવાની છે એક નિયમિત બહુકોણની કેટલી બાજુ હોય તો તેના દરેક અંતઃકોણનું માપ ૧૪૦ અંશ હોય। ચલો આ સમજવાનું છે આખી રકમ એટલા માટે લખી શું કીધું છે એક નિયમિત બહુકોણની કેટલી બાજુ હોય તો તેના અંતઃકોણનું માપ 140 અંશ। ચલો અહીંયા હું થોડુંક જગ્યા લઉં છું સમજાવવા માટે ધારો કે મેં કોઈક આવો આકાર લીધો આપણે ચ ચ
बहुकोण पंचकोण बनाव आप हम आपने शू कीधु कि आ 140 पंचकोण जो एवं जरूर नहीं हूँ तमने खाली समझा छू कि आनुमाप 140 हो तो आ बधी बाजुओं की संख्या शोधवा खाली समझा कीधु तो हमें आ टाइपना दाखला है तो पहलू काम शू करवा तो कि पहलू काम अंतकोण माप पर बहिष्कोण माप शोधवा केम तो आप आग समझू आ रीत त्रिकोण हो अंतकोण तो आनो बहिष्कोण अंतकोण और बहिष्कोण के खूणा हो रेखिक जोड़ना खूणा एमनो सरवाळो के 180 अंश तो अँ दरेक ध्यान यहाँ पहलू काम शू तो कि 140 अंशना अंतकोणना बहिष्कोणनू माप बहिष्कोणनू माप अंतकोण और बहिष्कोण सरवाळो हमेशा केटलो था 180 अंश तो 140 अंशना अंतकोण बहिष्कोणनू माप शू लखाय तो कि 180 माइनस 140 अंश केम तो कि अंतकोण और बहिष्कोणनो सरवाळो केटलो 180 अंश हवे 180 माथी तमे अंतकोणनू माप बात करो एटले तमने शू मळे बहिष्कोणनू माप तो 180 माथी 140 बात करो तो केटला मळशे 40 आ शू मळ्युं तो के बहिष्कोणनू माप हवे गई काले आपणे दाखलो समजाव्यो हतो कि बहिष्कोणनू माप आप्युं होय तेनी परथी बाजुओनी संख्या तो कि नियमित बहुकोण नहीं बाजुओनी संख्या नियमित बहुकोणनी बाजुओनी संख्या तो एनी माटेनुं सूत्र शू कीधेलुं आपणे तो कि 360 अंश छेदमां बहिष्कोणनू माप तो अहीं आपणे शू लखाय 360 बहिष्कोणनू माप केटलुं छे 40 अंश मींडो मींडो उड़ी जाए 9 चौक 36 तो आम 9 बाजूवाड़ो केटली बाजूवाड़ो 9 बाजूवाड़ो तो अहीं लखाय आम बहुकोणनी आम बहुकोणनी बाजुओनी संख्या बराबर केटली थशे 9 हवे अहीं तमने 140 की जगह 160 आपे तो तमारे 180 माइनस 160 करो एटले तमने आ केटला मळी जाय 20 तो 360 ना छेदमां 20 करो एटले तमने अहीं 9 की जगह केटला मळशे 18 एकदम सरळ छे रीत तमने समजमां आवी जोईए तो आज आपणे केटलुं चलाव्युं छे हवे एक खास इम्पोर्टंट सवाल के बहुकोणनुं ઓછામાં ઓછું માપ અને અંતકોણનું વધુમાં વધુ માપ કેટલું હોય તો તમને ખાલી સમજાવીશ ક્યારે જ્યારે તમે ક્લાસમાં હાજર હશો ત્યારે હું તમને કહી દઉં તો કે અંતકોણનું વધુમાં વધુ માપ કેટલું આવશે 120 અંશ નિયમિત અંતકોણ સોરી અંતકોણનું ઓછામાં ઓછું માપ કેટલું આવશે 60 અંશ અને બહિષ્કોણનું વધુમાં વધુ માપ કેટલું આવશે 120 અંશ શું કીધું ખબર પડી કે આ હું તમને ડિટેલ કઈ રીતના આવશે હું તમને ક્લાસમાં સમજાવીશ કે અંતકોણનું ઓછામાં ઓછું માપ કેટલું આવશે તો કે 60 અંશ ખાસ અંતકોણનું ઓછામાં ઓછું માપ 60 અંશ અને બહિષ્કોણનું વધુમાં વધુ માપ તો કે 120 અંશ અને આ વસ્તુ આપણે ક્લાસમાં સમજીશું તો અહીં સુધી રાખીએ છીએ અસ્તું